પેમેન્ટ ન આપે તો દસ દસ દિવસથી તમને વાયદો કરે અને પેમેન્ટ ન આપે તો પ્રસન્નતા ટકી રહે ખરી? સાચું બોલો, જે માણસ બે મહિનાથી તમારા પૈસા દબાવીને નાસ્તો ભાગતો ફરે છે અને એ જ માણસ તમને શંખેશ્વરના દેરાસરમાં પૂનમના ભટકાઈ ગયો. તમે એના માટે આવ્યા હતા કે ભગવાન આ માણસના મારા પૈસા જે દબાવ્યા છે બહુ મોટી રકમ છે એ જો મળી જાય તો હું તારી 21 પૂનમ કરીશ, અને આજે પહેલી જ પૂનમ કરી અને ઓલો સામે ભટકાયો. પેલું કામ કયું કરો? એને પકડવા જાઓ કે ભગવાનને થેન્ક યુ કહેવા જાઓ? ભગવાન તે એના મને અહીંયા દર્શન કરાવી દીધા, થેન્ક યુ. દેરાસરમાં તમને એ ભાઈ મળી ગયો, શું કરો? બહાર આવ, હે બહાર આવ. શું કહ્યું કે ત્યાં જ પકડો? ભલા માણસ અત્યાર સુધીમાં 100-100 ફોન કરી નાખ્યા, તું એક ફોન ન ઉઠાવે, જવાબ ન આપે. ન આપવા તો જુદી વાત છે, પણ કંઈક ફોન ઉઠાવીને વાત તો કર, કયો કે ના કયો, રે ભાઈ ખરું? હજી આગળ તમારી પ્રસન્નતાની કસોટી કરો. મારું માની લીધા પછી તમે નક્કી કર્યું કે આપણે દેરાસરમાં નહીં કહેવાનું. ઓકે, તમે ન કીધું, આ પૂનમ આવે છે અને માની લો કે તમને ભટકાયો દેરાસરમાં, અને તમે ના કીધું કે નહીં સાહેબ જે ના પાડી છે કે દેરાસરની અંદર આપણે કોઈની સાથે આ બધી વાતો નહીં કરવાની, તમે ના કીધું, અને એમાં થયું એવું પક્ષાલનો ચડાવો બોલાયો, 96,000 મણમાં એ ભાઈએ પક્ષાલનો ચડાવો. મહેન્દ્રભાઈ કેટલા જણને કયો, સાલો ગામના પૈસા દબાવીને બેઠો છે અને ભગવાનને ખુશ કરે છે, કયો કે ના કયો? બે ચાર ગાળ નીકળી જાય કે ન નીકળી જાય, ઈચ્છા ન હોય તો પણ નીકળી જાય, આ પ્રસન્નતા ખંડી છે. 50 લાખ રૂપિયા મળી જવા સેલા છે, એના માટે પુણ્ય જોઈએ છે. ચિત્તની પ્રસન્નતા મેળવવા માટે ભરપૂર પુરુષાર્થ જોઈએ છે. અમારા ગુરુદેવ હેમચંદ્ર સુરી મહારાજ જ્યારે જ્યારે પણ અમારું મન ક્યારેક ડિસ્ટર્બ થઈ ગયું હોય ને વાચનાની અંદર, અમને એક શ્લોક અવારનવાર હરિભદ્ર સુરી મહારાજનો અષ્ટક પ્રકરણનો કહેતા, ચિત્તરત્નમ અસંકલિષ્ટમ આંતરમ ધનમ ઉચ્યતે યસ્ય તન્મૂષિતમ દોષૈઃ તસ્ય શિષ્ટા વિપત્તય. જેનું ચિત્ત પ્રસન્ન છે એની પાસે ચિંતામણી કરતા ચડિયાતું રત્ન છે, અને જેનું ચિત્ત રાગ અને દ્વેષથી ગ્રસિત છે એને આ જગતમાં એવી કોઈ આપત્તિ નથી કે જે હવે એને વળગવાની ના હોય. માર્મિક છે, કરોડો રૂપિયા કરતા પણ ચડિયાતી હોય તો ચિત્તની પ્રસન્નતા. યાદ રાખજો, ગયેલા રૂપિયા કદાચ પાછું પુણ્ય જાગશે તો પાછા આવી શકશે, ગયેલી પ્રસન્નતા પાછી લાવવા માટે નવ નેજર પાણી ઉતારી દેશે. અમને તો અમારા સદગુરુ એવા મળ્યા હતા કે જ્યારે જ્યારે અમે ડિસ્ટર્બ થયા ત્યારે ત્યારે સાંજે સૂતી વખતે ગુરુદેવના ખોળામાં માથું મૂકીને કહી દે, ગુરુદેવ આજે મન આર્થ ધ્યાનમાં છે, આજે મન ડિસ્ટર્બ છે, અને ગુરુદેવ માથા પર હાથ મૂકતા જાય અને અમને સમજાવતા જાય, આ શ્લોકો કહેતા જાય, અને ફરી પાછી અમારી પ્રસન્નતાને અકબંધ કરી દે. એ ગુરુદેવની પાસે આજે 25 વર્ષથી અમે ગચ્છાધિપતિની પાસે આવ્યા, એમ લાગે કે અમે સીએમની પાસેથી પીએમમાં આવ્યા છે. મોદી ગાંધીનગરથી ક્યાં ગયા? દિલ્હી ગયા. આ બોથી પણ ગાંધીનગરથી દિલ્હી આવી ગયો. મોદીને ખાલી 5 વર્ષ થયા, અમને 25 વર્ષ થયા છે. મોદીને તો 19ની હજી ચિંતા છે, 23 એપ્રિલની રાહ જોવાઈ રહી છે કે પાછો હું ગાંધીનગર ભેગો તો નહીં થઈ જાઉં. અમને કોઈ ટેન્શન નથી. અમે સીએમની પાસે હોઈએ કે અમે પીએમની પાસે હોઈએ, અમારા બંને વચ્ચેનું એક સરખો સામ, કારણ કે પ્રસન્ન છે. અને પ્રસન્નતાનું કારણ છે કે અમને એવા સદગુરુ મળ્યા કે જેઓ પોતે પ્રસન્નતાના પારાવાસ. નંબર 1, આ ભવ સેના માટે મળ્યો છે? પ્રસન્ન. તિર્યંશમાં પ્રસન્નતા કામ ચલાવશે. એક કૂતરાને હાડકાનો ટુકડો મળી જાય કે એક ગાયને રોટલી મળી જાય ને, એટલે કેટલી 2 મિનિટ માટે પ્રસન્ન. જેવી ભૂખ લાગે કાંઈ ન મળે પાછા ઘાંગા થઈ જાય, તિર્યંશની પ્રસન્નતા કામ ચલાવ છે. નરક પાસે તો કોઈ પ્રસન્નતા છે જ નહીં. અને દેવગતિની પ્રસન્નતા એ ભૌતિક સુખની પ્રસન્નતા છે, આધ્યાત્મિક સુખની પ્રસન્નતા નથી. અને દેવગતિમાં પણ શાસ્ત્ર તો ત્યાં સુધી કીધું, એમની પ્રસન્નતા પણ ક્ષણિક છે. એની દેવી કોઈ ઉઠાવી જાય, દેવ ડિસ્ટર્બ થઈ જાય, એના કરતાં ચડિયાતું કોકનું દેવનું વિમાન થાય, દેવ ડિસ્ટર્બ થઈ જાય, અને પોતાનું અંતિમ સમય જ્યારે નજીક આવે ને ત્યારે જે દેવનો તલસાટ, મૃત્યુ પ્રત્યે એની જે દુભાવવાની દુઃખ, એનું મનની અંદર ચાલતું દુઃખ, આ બધું જ એના બાહ્ય વૈભવની આગળ એની પ્રસન્નતાને ડિસ્ટર્બ કરી નાખનારું છે.
માટે સંપૂર્ણ પ્રસન્નતા કોઈ એક ભવની અંદર ટકી શકે એવી હોય તો કઈ છે? મનુષ્ય.